આજે આપણે એક એવા શિક્ષિકાની વાત કરીશું જેઓ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે તેઓ બીજાથી ખૂબ અલગ અને અત્યંત પ્રેમાળ છે. જી હા, તેમની અનોખી કળાથી બાળકોને ઘરે રહેવાનું નહીં પરંતુ સ્કૂલે આવવાનું ગમે છે. તો આવો અરવલ્લીના આ માયાળુ શિક્ષિકાને મળીએ. થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક શિક્ષિકાનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. બાળકોને અનોખા અંદાજમાં આવકારતા આ વિડીયોમાં બાળકો પણ એટલા જ ખુશ દેખાઈ રહ્યા છે. ત્યારે આ વિડીયો જે વાયરલ થયો છે તે અરવલ્લી જિલ્લાનો છે. ધનસુરા તાલુકાના કેનપુરા કંપા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબહેન પટેલ કંઈક આ રીતે બાળકોને આવકાર આપે છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હૂંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહી છે. આ શિક્ષિકા શાળામાં પ્રાર્થના પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત બાળકો ક્લાસરૂમમાં આવે ત્યારે બોર્ડ પર દોરેલા ચિત્રોમાંથી કોઈ એક ચિત્ર પર બાળક આંગળી મૂકે તે પ્રકારે આવકારે છે, જેના માટે તેમણે બ્લેકબોર્ડ પર દિલ, હાથ, હોઠ જેવા ચિત્રો દોર્યા હોય છે. हर बार मैं यही सोचती हूँ कि बच्चों के लिए मैं क्या करूँ, और मैं अपने ब्लैक बोर्ड से ये जो लाइन है वो कभी नहीं निकालती हूँ कि श्रद्धा ही बल है, और मुझे बच्चों में बहुत श्रद्धा है. इसके लिए मुझे जो भी करना पड़े वो मैं करने को तैयार हूँ. तो मुझे वैकेशन में एक वीडियो क्लिप देखने को मिली जिसकी असर मेरे माइंड में इतनी हो गई कि मैंने तब भी निश्चय किया था कि मैं इसको अपना कर ही रहूँगी. ભાવના બહેન વેકેશનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિવિધ શાળાઓના વિડીયો જુએ છે અને તેમાંથી તેઓ પ્રેરણા લે છે. આ વખતે તેમણે જાપાન અને અરબ દેશોની શાળાઓમાંથી પ્રેરણા લીધી અને આ નવતર પ્રયોગ શરૂ કર્યો. આ પ્રયોગને કારણે બાળકો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને શિક્ષક તેમજ શિક્ષણ કાર્ય પ્રત્યે બાળકોનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. બચ્ચી આજ મુજસે ઇતને ખુશ હૈ કે વો આજ અપને આપ બોલતે હૈ કે હમકો રવિવાર ઘર પે રહેના અચ્છા નહીં લગતા. ઇસી વજહ સે, ઇસી અભિગમ કે કારણ આજ બચ્ચે હોસ બડી ઉમંગ સે આતે હૈ. બચ્ચો કા ડર દૂર હો ગયા, બચ્ચો કો મેં ઉસકી અપની લગને લગી. બસ તો ઇસસે બડા મેરે લિયે કોઈ પુરસ્કાર નહીં હૈ. અમે પહેલી જ વાર આ ક્લાસમાં આવ્યા છે. અમે જે અમે પ્રાર્થના કરી ક્લાસમાં આવીએ ત્યારે અમને બેન નવી નવી વાર્તાઓ રમત રમાડે છે. બેન અમને ફ્રેન્ડશીપ કરે છે, તાલી આપે છે, હાથ મિલાવે છે, વેલકમ કરે છે. તેથી બેનને બહુ જ ગમે છે. તેથી અમને રવિવારે ઘરે રહેવાનું નથી ગમતું. આ શાળાની ખાસ વાત એ છે કે શાળામાં પક્ષીઓ માટે ખાસ ચબૂતરો પણ બનાવાયો છે જેમાં બાળકો દાણ પણ નાખે છે. શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે પ્રાણી અને પ્રકૃતિ પ્રેમ વધે તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં શાળામાં બિલાડીને ખવડાવવાનું, પક્ષીઓને ચણ નાખવા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકના સર્વાંગીણ વિકાસનું ધ્યાન રાખવામાં આવે છે. હમારી સ્કૂલમે બચ્ચો કો સ્કૂલ સરકારી સ્કૂલમે એક એટ્રેક્ટિવ કરને કે લીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ટિવિટીઝ હોતી હૈ. હમારે સભી સ્ટાફ ઇનોવેટિવ હૈ. હમારી સ્કૂલમે સાયન્સ ફેર, પ્રવેશોત્સવ ઓર વૈસે વગેરે જો ભી ગવર્નમેન્ટ કા પ્રોગ્રામ આતા હૈ વો સભી હમ અચ્છી તરહ સે ઉસકો ફોલોઅપ કરતે હૈ ઓર બચ્ચો કો ભી ઉનકે પ્રત્યે પઢને કે લીએ ઉત્સાહિત કરતે હૈ. સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેવી નથી હોતી. શાળા તો શિક્ષાનું મંદિર હોય છે. જો દરેક શાળાના શિક્ષકો પોતાની અલગ અલગ અભિવ્યક્તિ દ્વારા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે તો ખરેખર સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓને ટક્કર જરૂર આપી શકે છે. જો આ પ્રકારની વ્યવસ્થા શાળાઓમાં શરૂ થાય તો બાળકો ઘરે રહેવા કરતાં શાળાઓમાં રહેવા વધુ પસંદ કરી શકે છે. અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી.